કે ખરેખર પ્રશ્ન શું છે, એટલે કે પ્રશ્ન એટલે શું છે. મને એક રહસ્ય જીવન ભર રહ્યું છે કે ખરેખર પ્રશ્ન શું છે, એટલે કે પ્રશ્ન એટલે શું છે. પૂછાય તે બધા પ્રશ્ન જ હોય છે, બીજું અપાય તે બધા ઉત્તરો જ હોય છે. આ હું બહુ નાનો હતો ત્યારથી મને એવું લાગતું હતું કે આપણને જે પ્રશ્ન પૂછાય એની અંદર એક પ્રકારનો ઇંગિત હોય, ખરેખર એમને જે કહેવું હોય તે કહેવા માટે પ્રશ્નો થતા હતા. અને મને એવું પણ લાગ્યું છે કે આપણા ભારતીય સંસ્કૃતિમાં અર્જુન પછી કોઈએ પ્રશ્ન પૂછ્યા નથી, આજે પણ કોઈ વિદ્યાર્થી પ્રશ્ન પૂછી શકતો નથી. આપણે લોકસભા અને રાજ્યસભા અને વિધાનસભા જોઈએ છીએ કે એમાં પણ હવે પ્રશ્ન તો પૂછાતા જ નથી, કાં પ્રશ્નકાળમાં તોફાન થાય છે અને કાં પ્રશ્નકાળમાં બધા હાથ ઊંચો કરીને બધું પસાર થાય છે. જીવનમાં રોજબરોજની ઘટનામાં પણ આપણે કોઈ આદેશ આપે તેનું પાલન કરવા ટેવાયેલા છીએ, એમાં પણ એકબીજાને પૂછીને આગળ વધવા ટેવાયેલા નથી. એનો અર્થ એવો કે ખરેખર પ્રશ્ન એ શું છે, આ મૂળ જે બાબત મારા અંદર પડી હતી એમાં એક સરસ મજાનો પ્રસંગ મને મળ્યો. મેં 2011માં મારી એક સેબેટિકલ લીવના પ્રોજેક્ટ દરમિયાન ગુજરાતના 50 એવા વ્યક્તિત્વોની સાથે સંવાદ કર્યો, બે બે કલાકનો દીર્ઘ સંવાદ. અને એ સંવાદમાં મેં એમના જીવનની વાતો એમના મુખેથી બહાર લઈ આવવાનો પ્રયાસ કર્યો. એ દરમિયાન મને બિંદા એવું લાગ્યું ખરેખર આ 50 લોકોને મળીને અને એમની કહાની સાંભળીને કે આપણે તો કાંઈ કર્યું નથી, આપણે ખાલી એક આંટો ફેરો કરવા આવ્યા હોઈએ એવું આપણને લાગ્યું. એટલે મારી જે પેલી પ્રશ્ન માટેની પ્રશ્ન સ્થિતિ હતી એ વધુ સ્પષ્ટ થઈ. અને એ જે 50 વ્યક્તિત્વોનો આખો સંગ્રહ DVD બહાર પડ્યો, એના આધારે દિવ્ય ભાસ્કરમાં મારી વિશેષ કોલમ શરૂ થઈ. એ કોલમ પણ એવી રીતે શરૂ થઈ કે મેં ભોળાભાઈ પટેલનો ઇન્ટરવ્યૂ લીધો અને એક અઠવાડિયા પછી ભોળાભાઈએ આ પૃથ્વી ઉપરથી વિદાય લીધી. એ વખતે દિવ્ય ભાસ્કરે મને એવું કહ્યું કે તમે ભોળાભાઈ વિશે કશું લખી આપો, તો મેં ભોળાભાઈની જે મુલાકાત લીધેલી એના ઉપરથી લેખ લખ્યો. અને ત્યારે દિવ્ય ભાસ્કરને વાચકોએ પ્રશ્નોનો મારો ચલાવ્યો કે આ ભોળાભાઈ જે લખતા હતા તેનાથી અમે પરિચિત હતા, પણ ભોળાભાઈ કોણ હતા એ તો અમને એના ગયા પછી ખબર પડી, તો આવું તમે કેમ કર્યું. અને એને પરિણામે દર અઠવાડિયાની એક કોલમ, એવી રીતે મેં વિશેષ નામથી કોલમ શરૂ કરી. ભોળાભાઈથી એ શરૂ થયું અને મેં 100 વ્યક્તિત્વો વિશે લખ્યું. પછી મને એમ લાગ્યું કે વ્યક્તિત્વો મારે અટકાવવા જોઈએ, પણ પછી દિવ્ય ભાસ્કરનો આગ્રહ હતો કે ના તમે બંધ ન કરો પણ આ વિશેષ કોલમ ચાલુ રાખો. એટલે વિશેષ ચાલતું હતું, એમાં મારો જૂનો જે પ્રશ્ન પડ્યો હતો એ પ્રશ્ન જોડાઈ ગયો અને એમાંથી નામ પડ્યું પ્રશ્ન વિશેષ. પછી મેં નક્કી કર્યું કે પ્રશ્ન કોણ પૂછશે, તો મેં જવાબ આપ્યો પ્રશ્ન હું જ પૂછીશ. એનો જવાબ કોણ આપશે, તો જવાબ પણ હું જ આપીશ. ક્યાંથી આપીશ, તો કે જ્યાંથી પ્રશ્ન આવ્યો છે ત્યાંથી છાનબીન કરીને આપીશ. એટલે સાવ હટકે પ્રશ્નો જે ઊભા થાય મનમાં એ પ્રશ્નો મેં ઊભા કર્યા અને એ પ્રશ્નોના હું જવાબ આજે પણ લખી રહ્યો છું. એક બહુ સુંદર વાત રમણ મહર્ષિને કોઈએ પૂછી, એમાં આ પ્રશ્ન વિશેષ કોલમનો મૂળ હાર આવી જાય છે. એક એના ભક્તે પ્રશ્ન પૂછ્યો કે મહર્ષિ આ પર્વતો, આ નદી, આ વૃક્ષો ક્યાંથી આવે છે. મહર્ષિએ જવાબ આપ્યો, તારો પ્રશ્ન ક્યાંથી આવે છે. વાત અહીંયા પૂરી થઈ. આવી જ રીતે આ પ્રશ્ન વિશેષ કોલમ પણ જ્યાંથી આ બધું આવે છે ત્યાંથી જ આવે છે. હું બહુ જ અંગત વાત કરું તો લખવા બેસું ત્યાં સુધી પ્રશ્ન પણ નક્કી નથી હોતો, પણ કાગળને કલમ સ્પર્શે છે તો પ્રશ્ન અને એનો ઉત્તર બંને મળી આવે છે. મને પોતાને એવું લાગે છે કે જીવનની કોઈ પણ પ્રક્રિયા છે જેમાં ખાવું પીવું હરવું ફરવું કોઈ પણ હોય, સિદ્ધાંશુભાઈ એક સરસ વાત કરે છે, ચરે ફરે રતિ કરે ગર્ભને ધરે અવતરે મરે, આટલી આપણી જીવન પ્રક્રિયા. તો આ દરેક જીવન પ્રક્રિયાના સ્ટેપમાં એન્ડ પોઈન્ટ કહીએ તો આનંદ છે.
શેના માટે આપણે ફરીએ છીએ, શેના માટે આપણે ખાઈએ છીએ, શેના માટે અત્યારના આપણે વાત કરીએ છીએ, મને અને વૃંદાને આનંદ થાય એના માટે, આપણા બંનેનો આનંદ છેક સમાજ સુધી આનંદ લઈ જાય એટલા માટે. એટલે મારું એમ માનવું છે કે આનંદ જ ભોજન છે, અને હકીકતમાં આ વિચાર બુદ્ધથી આવ્યો છે. અને બુદ્ધે એમ કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ પોતે આનંદમાં રહે તો એને હળવું મળવું એ બીજાના માટે ભોજનના પ્રસાદ જેટલું મોટું ગણાય. એટલે મેં આ બરાબર પકડ્યું છે, અને યુ વેરી રાઇટલી સે કે તમારું વ્યક્તિત્વ એવું છે, તમે મને જોઈને સમજી પણ શકો કે બધું જ જે કાંઈ ભેગું થયું છે તે આનંદથી થયું છે. અને આનંદમાં રહેવાથી શું પ્રાપ્ત થઈ શકે એ જો કોઈએ વિશાલ કે તોર પર સમજવું હોય તો મને જોઈને સમજી શકે. મને એવું લાગે છે કે તમે જે કાંઈ કરવા માગો છો એ બધું પૂર્વ નિશ્ચિત છે, પૂર્વ નિર્ધારિત છે. આ વાત પહેલાં જો સમજાઈ જાય, ધ મધર એમ કહે છે કે એવરીથિંગ ઇઝ પ્રી ડિસ્ટિન્ડ, બધું જ પૂર્વ નિર્ધારિત છે. આ વાત જો સમજાઈ જાય તો તમને જે થાય છે તેના માટે ફરિયાદ ન કરો. હવે ફરિયાદ ન કરો તો તમારી પાસે આનંદ સિવાય કાંઈ રહેતું જ નથી. એટલે આનંદ તમારે પ્રાપ્ત ન કરવો પડે. મને એવું લાગે છે કે આપણી ચોતરફ આનંદ છે, વ્યાપ્ત છે પૂરેપૂરો. હવે એ વ્યાપ્ત છે એને પ્રાપ્ત કેમ કરવું એનું નામ જીવન છે. ત્યાં સુધી કેમ પહોંચવું? આજે મારે હમણે વૃંદા છે એને વૃંદાને બદલે વૃંદાવન સમજું તો આનંદ છે. વ્યક્તિમાંથી એક સમષ્ટિ તરફ જવાનો પ્રયાસ છે. અને એના જીવનમાં મને એવું લાગે છે કે તમે સતત હરતા ફરતા, માણસોને મળતા, માણસોની વાત એક ચિત્તે સાંભળતા, સાંભળીને એમાંથી સારપ અંદર ઉતારતા, અને ઉતાર્યું હોય એના આધારે આગળ આગળ જીવતા રહો તો આનંદ એક ભોજન છે.